નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે પ્રશ્નો જોવાના છીએ ટોપ ટેન પ્રશ્નો જે આપણે દરરોજ સવારમાં દસ વાગે જોઈએ છીએ તો આજના આ પ્રશ્નો હશે આપણા એકસો એકાવન થી લઈને એકસો સાહીઠ સુધીના પ્રશ્નો અને સાંજે પણ જે લેક્ચર આવે છે તે નથી જોતા તો તે જોઈ લેજો કેમકે તેની અંદર આપણે પચાસ પ્રશ્નો લાવીએ છીએ બધા જે પહેલાના લેક્ચર છે તે પણ નથી જોયા તો તે પણ જોઈ લેજો અને જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે તમારે જ્યાં સુધી એક્ઝામ આવશે ત્યાં સુધી હવે છે આપણે દરરોજ છે તે થી ત્રણ જેટલા લેક્ચર આવશે એક સાડા આઠ વાગે એક દસ વાગે અને શક્ય બનશે તો બપોરે પણ એક ચાલુ કરીશું પણ અત્યારે હાલ પૂરતું એક દસ વાગ્યે અને એક સાડા આઠ વાગે આ બંને ચાલુ છે તે બંને જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખજો તો આજના આ પ્રશ્નો છે તે બધા જ આઈએમપી પ્રશ્નો હશે દરરોજની જેમ ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેજો તો આજનો પહેલો પ્રશ્ન છે કે ઈએમએફનું पूरा नाम શું છે emf નું پورا નામ શું છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન a ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ફોર્સ ઓપ્શન b ઇલેક્ટ્રિકલ મેગ્નેટિક ફોર્સ ઓપ્શન c ઇલેક્ટ્રોન મોટિવ ફોર્સ કે ઓપ્શન d ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ emf નું پورا નામ શું છે ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે સાથે સાથે કમેન્ટ કરતા જશે બધા જ પ્રશ્ન આઈએમપી હશે ધ્યાનથી જોઈ લેજો અને તમારી એક્ઝામ પહેલાં જે મિત્રો હજુ સુધી એપ્લિકેશનની અંદર કોર્સ પરચેઝ નથી કરેલો તે લઈ લેજો સાતસો નવ્વાણુંમાં છે જે તમને ફૂલ કોર્સ અંદર મળી જશે તેની અંદરથી તમે તૈયારી કરશો તો પણ વધારે બેસ્ટ હશે કેમ કે તેની અંદર આપણે ટેસ્ટ સિરીઝ મૂકેલી છે અને તમે ટેસ્ટ સિરીઝ જો સરખી રીતે વાંચો આખો દિવસ તો એકથી દોઢ દિવસની અંદર પૂરેપૂરી ટેસ્ટ સિરીઝ પૂરી થઈ જશે તેની અંદર છ હજાર આસપાસ આપણે એમસીક્યુઝ પણ આપેલા છે તે બધા અંદાજે એકથી દોઢ દિવસની અંદર તમે એક આખી ટેસ્ટ સિરીઝ કમ્પ્લીટ કરી શકો છો કેમ કે તમારી પાસે ટાઈમ ઓછો છે એટલે તમે હવે બીજી જગ્યાએથી વિડિયો જોશો અથવા તો બુકમાંથી વાંચશો તો તમને એટલો બધો ટાઈમ મળશે નહીં પણ ટેસ્ટ સિરીઝમાંથી વાંચશો તો તમારે ડાયરેક્ટ જે જવાબ છે તે ક્લિક કરીને આગળનો નેક્સ્ટ પ્રશ્ન કરવાનો રહેશે એટલે તમારે એકથી દોઢ દિવસમાં છે તે પૂરેપૂરી ટેસ્ટ સિરીઝ પૂરી થઈ જાય કમસે કમ તમે પાંચથી છ વખત બધી જ ટેસ્ટો કમ્પલેટ કરી દો એટલે કદાચ તમારે મોસ્ટ ઓફ બધું આવી જાય અંદરથી તો આ પ્રશ્ન તો ઇએમએફનું પૂરું નામ શું છે તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇએમએફનું પૂરું નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે પોટેન્શિયલ ડિફરન્સ ખાલી જગ્યા દ્વારા માપવામાં આવે છે પોટેન્શિયલ ડિફરન્સ ખાલી જગ્યા દ્વારા માપવામાં આવે છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ એ મીટર ઓપ્શન બી ઓહમ મીટર ઓપ્શન સી વોલ્ટ મીટર કે ઓપ્શન ડી વોટ મીટર ચાલો જય મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે પોટેન્શિયલ ડિફરન્સ ખાલી જગ્યા દ્વારા માપવામાં આવે છે જેટકોની હટકોની એક્ઝામની ડેટ મિત્રો આવી ગઈ છે અને જૂનાગઢના છે તે કોલ લેટર પણ ચાલુ થઈ ગયા છે તમારે પણ હવે બીજા જિલ્લાવાળાને પણ ધીમે ધીમે છે તે કોલ ચાલુ થઈ જશે અને બધાને લગભગ સાહેદ બધાને એક સાથે જ એક્ઝામ હશે જે અલગ અલગ લોકેશન પર બધાને આવી જશે જૂનાગઢવાળા જે છે તેને અમદાવાદ મોસ્ટ ઓફને વારો આવેલો છે એવી રીતે બધાના અલગ અલગ કોલેટ આવે છે તેની અંદર એડ્રેસ પણ આપેલું હશે કદાચ બધાને નવ નવે જ એક્ઝામ હશે બધાને એક સાથે તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી વોલ્ટે વોલ્ટ મીટર પોટેન્શિયલ ડિફરન્સ વોલ્ટ મીટર દ્વારા માપવામાં આવે છે જે મિત્રોને ન ખબર હોય તે ધ્યાનથી જોઈ લેજો તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ આ પ્રશ્ન મિત્રો ધ્યાનથી જોઈ મેટ્રિક એચપી બરાબર કેટલા વોટ થાય એક મેટ્રિક એચપી બરાબર કેટલા વોટ થાય તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ સાતસો સેતાલીસ વોટ ઓપ્શન બી સાતસો સાડત્રીસ વોટ ઓપ્શન સી સાતસો પાંત્રીસ પોઈન્ટ પાંચ વોટ કે ઓપ્શન ડી સાતસો ચાલીસ વોટ એક મેટ્રિક એચપી બરાબર કેટલા વોટ થાય તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સાતસો પાંત્રીસ વોટ સાતસો પાંત્રીસ પોઈન્ટ પાંચ વોટ એક મેટ્રિક એચપી બરાબર છે તે સાતસો પાંત્રીસ પોઈન્ટ પાંચ વોટ થાય છે આ આંકડો ધ્યાનથી જોઈ લેજો એક્ઝામમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે ને અગાઉની એક એક્ઝામમાં પૂછાઈ ગયેલો પણ પ્રશ્ન છે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે પીવીસીએ ખાલી જગ્યા છે પીવીસીએ ખાલી જગ્યા છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ સુવાહક છે ઓપ્શન બી અવાહક છે ઓપ્શન સી અર્ધવાહક છે કે ઓપ્શન બી અતિવાહક છે ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે પીવીસી એ ખાલી જગ્યા સી તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી અવાહક છે પીવીસી છે તે અવાહક છે તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે કિરચોફનો નિયમ ખાલી જગ્યા માટે માન્ય છે નો નિયમ જે છે તે ખાલી જગ્યા માટે માન્ય છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ ફક્ત લિનિયર સર્કિટ ઓપ્શન બી પેસિવ ટાઈમ ઇનવેરિયન્ટ સર્કિટ ઓપ્શન સી ફક્ત નોન લિનિયર સર્કિટ કે ઓપ્શન ડી લિનિયર તથા નોન લિનિયર સર્કિટ તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ફક્ત નોન લિનિયર સર્કિટ નો નિયમ છે તે ફક્ત નોન લિનિયર સર્કિટ માટે માન્ય છે તેના પછી મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કાર્બન રજિસ્ટરનું રેટિંગ શેમાં હોય છે કાર્બન રજિસ્ટરનું રેટિંગ છે તે સેમાં હોય છે બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો મિત્રો એક્ઝામમાં તમને ઉપયોગી થાય તેવા પ્રશ્નો છે કાર્બન રજિસ્ટરનું રેટિંગ શેમાં હોય છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ વોલ્ટેજમાં ઓપ્શન બી માં સોરી ઓપ્શન બી વોટમાં ઓપ્શન સી માં કે ઓપ્શન ડી માં કાર્બન નું રેટિંગ શેમાં હોય છે તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી વોટમાં કે કાર્બન રજિસ્ટરનું રેટિંગ છે તે હંમેશા વોટમાં હોય છે ધ્યાનથી જોઈ લીધો કે વોટમાં હોય છે જે કાર્બન રજિસ્ટન્સનું રેટિંગ હોય છે તે તેના પછી મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે રાઈટ હેન્ડ થમ્બરૂલમાં આંગળીઓ શું દર્શાવે છે રાઈટ હેન્ડ થમ્બરૂલમાં આંગળીઓ છે તે શું દર્શાવે છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ કરંટની દિશા ઓપ્શન બી મેગ્નેટિક ફિલ્ડની દિશા ઓપ્શન સી કરંટની કિંમત કે ઓપ્શન ડી ફ્લક્સ ચાલો જે મિત્રોને જોવા ખબર છે તો એ બી સી ડી કમેન્ટ કરી દેશે રાઈટ હેન્ડ થમ માં આંગળીઓ શું દર્શાવે છે મિત્રો આગળના લેક્ચર તમે નથી જોયા તો આપણે છે તે ઘણા બધા ટાઈમથી છે તે લેક્ચર બધા ચાલુ જ છે તે બધા એકવાર કન્ટિન્યુ જોઈ લેજો ત્યારબાદ આપણે મોસ્ટ આઈ પી જે સિમ્બોલ હોય છે એકમો હોય છે ફૂલ ફોર્મ હોય છે તે બધા જ અલગ અલગ વિડીયોઝ આપણે આઈટી ઇલેક્ટ્રિશિયન ચેનલ ચેનલની અંદર મૂકેલા છે એટલે અંદરથી બધા જ તમે વિડીયોઝ છે જોઈ અને એકવાર બધા રેડી કરી લેજો કેમ કે તેમાંથી તમને ચાર પાંચ માર્કનું પૂછાતું હોય છે એક એકમો છે ફૂલ ફોર્મ છે સિમ્બોલ છે આ બધામાંથી તમને છે તો ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે એટલે આવા સિમ્પલ પ્રશ્નો છે તેના તેના બધાના જવાબ આપણને આવડવા જોઈએ કેમકે એક્ઝામમાં તેમાંથી પાંચ છ માર્કનું પૂછાતું હોય છે અને ઝાટકોનો કોઈ સિલેબસ નથી કે તમને આમાંથી જ પૂછશે આમાંથી જ પૂછે તે તમને ગમે ત્યાંથી પૂછી શકે છે અને કદાચ તમને અંદર કમ્પ્યુટરનું થોડું જજુ નોલેજ પણ તમને અંદર હોવું જોઈએ કેમ કે તેના પણ પ્રશ્નો તમને પૂછી શકે છે આપણી એપ્લિકેશનની અંદર છે તે કમ્પ્યુટરના પણ પ્રશ્નો એડ કરેલા છે અંદર જ તે આપણે એડ કરી દેવાના છે બધા એટલે અંદરથી જે મિત્રોએ કોર્સ લીધો છે તે બધાને અંદર મળી જશે ત્યારબાદ આપણે વિડીયોઝ પણ એક બનાવી દઈશું તો આનો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી મેગ્નેટિક ફિલ્ડની દિશા રાઈટ હેન્ડ થમ રૂલમાં આંગળીઓ છે તે મેગ્નેટિક ફિલ્ડ ની દિશા દર્શાવે છે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન છે કે કોપર ફ્યુઝ વાયર પર ટીનનું કોટિંગ કરવાનો હેતુ શું છે કોપર ફ્યુઝ વાયર પર ટીનનું કોટિંગ કરવાનો હેતુ શું છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ ઉચ્ચ તાપમાન સહન કરી શકે ઓપ્શન બી ફ્યુઝિંગ ફેક્ટર વધારવા ઓપ્શન સી કોપર વાયરનું ઓક્સિડેશન અટકાવવા કે ઓપ્શન ડી યાંત્રિક મજબૂતાઈમાં વધારો કરવા તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી કોપર વાયરનું ઓક્સિડેશન અટકાવવા કે કોપર ફ્યુઝ વાયર પર ટેનનું કોટિંગ કરવાનો મુખ્ય હેતુ છે તે કોપર વાયરનું ઓક્સિડેશન અટકાવવાનું હોય છે તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે ટોંગ ટેસ્ટરનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે મિત્રો ટોંગ ટેસ્ટરના પણ પ્રશ્નો તમને પૂછી શકે છે ટોંગ ટેસ્ટરનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ સેલ્ફ ઇન્ડક્શન ઓપ્શન બી મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઓપ્શન સી ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ કે ઓપ્શન ડી ડીસી મોટરના પ્રિન્સિપલ જેવો છે ટોંગ ટેસ્ટરનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ઓપ્શન બી મ્યુચ્યલ ઇન્ડકશન ટોંગ ટેસ્ટરનું વર્કિંગ પ્રિન્સિપલ છે તે મ્યુચ્યલ ઇન્ડક્શન છે યાદ રાખજો આ એમટી પ્રશ્ન છે મ્યુચ્યલ ઇન્ડક્શન એ ટોંગ ટેસ્ટરનું વર્કિંગ પ્રિન્સિપલ છે તેના પછી મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે ટ્રાન્સફોર્મર ઓઇલમાં ભેજને પ્રવેશ તો અટકાવવા બ્રિદરમાં કયું મટિરિયલ વપરાય છે આ પ્રશ્ન પણ અગાઉ પૂછાઈ ગયેલો છે અને બધા મિત્રોને આવડવો જોઈએ કેમ કે આપણે છે તે એક વર્ષ છે તે એપ્રેન્ટિસ કરેલું છે જીએબીની અંદર કે સબસ્ટેશનની અંદર એટલે આપણને આ પ્રશ્ન આવડવો જોઈએ કેમ કે આપણે બધા આ જોતા હોઈએ છીએ ટ્રાન્સફોર્મર ઓઇલમાં ભેજને પ્રવેશ તો અટકાવવા બ્રિધરમાં કયું મટિરિયલ વપરાય છે તેના ઓપ્શન છે ઓપ્શન એ સિલિકા જેલ ઓપ્શન બી સોડિયમ ક્લોરાઇડ ઓપ્શન બી એમોનિયા ક્લોરાઇડ કે ઓપ્શન ડી ચારકોલ અને મીઠાનું મિશ્રણ તો બધા મિત્રોને આ જવાબ ખબર હોવી જોઈએ જો ખબર નથી તો ધ્યાનથી જોઈ લો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ સિલિકા જેલ ટ્રાન્સફોર્મર ઓઇલમાં ભેજને પ્રવેશ તો અટકાવવા બ્રિધરની અંદર છે તે સિલિકા જેલ ભરવામાં આવે છે મિત્રો આ બધા પ્રશ્નો જે સિલિકા જેલને લગતા છે બ્રિધરને લગતા છે તેમાંથી તમને ગમે તે એક પ્રશ્ન પૂછતા હોય છે દર એક જમા એક બે પ્રશ્ન હોય છે સિલિકા જેલને લગતો હોય ત્યારબાદ બ્રિધરને લગતો હોય કે આનો કેવો કલર હોય આ શું કાર્ય કરે આમાંથી એક પ્રશ્ન હોય એટલે આ બધા પણ પ્રશ્નો જોઈ લેજો તો આપણા ટોપ ટેન પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે આપણે આગળ છે તે સાંજે આપણે મોટો લેક્ચર આવે છે તે પણ જોવાનું ભૂલતા નહીં અત્યારે તો જોવાનું જ છે પણ સાંજે છે સાડા આઠ વાગ્યે દરરોજ હવે આપણે અડધી કલાકથી વધારે પચાસ પ્રશ્નો દરરોજ જોવાના સીએ તમારી એક્ઝામ પહેલાં બધા વિડીયોઝ છે તે સરખી રીતે જોઈ લેજો અને એપ્લિકેશનની અંદર જે મિત્રોએ કોર્સ નથી લીધો અને તૈયારી ચાલુ નથી કરી તો કરી દેજો કેમ કે તમારી એક્ઝામને એ માત્ર બારથી તેર દિવસ જ બચ્યા છે એટલા માટે સરખી રીતે તૈયારી ચાલુ કરી દેજો તો આજનો લેક્ચર અહીંયા પૂરો થશે મળી હવે સાંજના લેક્ચરમાં અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે પણ સબસ્ક્રાઈબ કરી લેજો